સુરત શહેરમાં સતત 4 દિવસથી વરસાદ વરસાઈ રહ્યો છે. સતત વરસાદી માહોલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લીંબાયત અને મીઠી ખાડીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત પોલીસ કમિશનર લીંબાયત અને મીઠી ખાડીના વિસ્તારોમાં મુલાકાત લીધી અને લોકોને નમ્ર અપીલ કરી કે જેટલું બને એટલું અહીંથી સ્થળાંતર કરે, કેમ કે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી વધવાની શક્યતા છે અને ખાડી પૂર આવશે. જેથી સુરત પોલીસ કમિશનરે લોકોને કહ્યું કે પહેલાં પોતાની જાનની રક્ષા કરે અને લોકોને કોમ્યુનિટી હોલ અને શાળાઓમાં સ્થળાંતર કરવાનું કહ્યું. હાલમાં સખત પાણી ભરાવાના લીધે લીંબાયત અને મીઠી ખાડીના વિસ્તારમાં બોટ ચાલી રહી છે. અડધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને જેટલું બને એટલું તંત્રને સહકાર આપી અને સ્થળાંતર કરવા સુરત પોલીસ કમિશનરે કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે, વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લીંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે. અને આ વિસ્તારમાં કહ્યું 250 જેટલા ઘરો એવું છે જો લીંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે. આ લોકોને અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશન સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનને રક્ષણ માટે અંદર છે, એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જો. અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણી જળ સ્તર બઢશે એવા પૂરા અમે લોકોને માનવું છે. અમે અપીલ કરીએ છીએ, પહેલે જાન વધારે કિંમતી છે જો, આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે. પરંતુ અત્યારે પાણી વધુ છે, લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જો. તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જો કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, પહેલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે જો.